નમસ્કાર દર્શક મિત્રો, હું છું ખુશી વાગોતર અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો આજે આપણી વચ્ચે સંત મૂળદાસ મહિલા મંડળ ઉપસ્થિત છે, તો આપણે એને પૂછશું કે તે લોકો કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે એ આપણે એમની પાસેથી જાણીશું. તો નમસ્કાર. નમસ્કાર. તો તમને આ મહિલા મંડળ શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? અમને એમ થયું કે આપણે અહીંયા અમરેલીમાં જો સંત મૂળદાસ બાપા આવા હોય અને આપણે બધાએ પૂનમ ભરવા ક્યાંય ના ક્યાંય જતા હોય તો આપણે અહીંયા કેમ પૂનમનું ભરીએ એમ કરી, અને અમે બધા મહિલા મંડળ તૈયાર થયા કે અમને એમ થયું કે આપણે અહીંયા પૂનમ ભરીએ. તો આજ અમારે 18 વર્ષ પૂરા થયા. તો ધીમે ધીમે અમે 10 રૂપિયા અને પહેલેથી અમે 101 રૂપિયા સભ્ય ફી રાખી છે એવી રીતે અમે બધાએ થયા છીએ. એટલે અત્યારે તો અમારે છે ને શ્રીમદ ભાગવતનું આયોજન કરીએ છીએ. આયોજન અમારું નામ એવું છે, મારું નામ છે શાંતાબેન. અને આ તમારા મંડળ દ્વારા કેવી કેવી પ્રવૃત્તિઓ થઈ છે? અમારા મંડળમાં અમે સત્સંગ કરીએ છીએ, એટલે ગમે એ સમાજમાં સત્સંગ હોય ત્યારે સત્સંગ કરી, દર પૂનમ ભરવા મોદાસ બાપાની જગ્યામાં સત્સંગ કરી, અને ગમે ત્યારે કે કોઈ બોલાવે કે અહીંયા અમારે સત્સંગ છે ત્યારે અમે સત્સંગમાં જઈ અને મોદાસ બાપાની નિર્વાણતિથી ઉજવીએ છીએ. મોદાસ બાપાની જગ્યામાં અમારી લુવાર જ્ઞાતિની જગ્યામાં ગમે એ ત્યારે કામ હોય, હમણાં અયોધ્યાનું કામ હતું ત્યારે અમે પૂરેપૂરી હાજરી આપી હતી આખો દિવસ, અને ત્યારે અમે સત્સંગ રાખ્યો હતો. નિબંધ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા એવું બધું અમે રાખ્યું હતું. અમે બધું થોડું થોડું ઘણું ઘણું અમને જેટલું આવડે એટલું અમે કાર્ય કરીએ છીએ, અને અમારા બાપાની ભક્તિ કરીએ છીએ અમે. કૃપા છે બાપાની, કૃપાથી અમારે બધાને સારું છે અને સારા હાથ પગ હાલે છે અને ભગવાન ખૂબ ખૂબ આશીર્વાદ આપે, બસ એવી અમારી મનોકામના છે કે અમારું સારું આ શ્રીમદ ભાગવતનું કામ સારું થઈ જાય ને એ અમને એક છે તમન્ના, એટલે એ એક તમન્ના છે એ અમારી પૂરી થાય એવા અમને આશીર્વાદ પ્રવીણભાઈ આપે. પછી તમે જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ તમે ખુશીથી કરો છો કે પછી અમે મંડળ શરૂ કર્યું જ છે તો હવે અમારે પ્રવૃત્તિ કરવી જ પડશે એવું વિચારીને કરો છો? અમારે અને અમને છે ને એવું કાંઈ એમ નથી કે અમે પરાણે કરી છીએ એવું નથી. અમને અમારા પૈસે અમે ગમે ત્યાં જાય, અમે મોદાસ બાપાના દાનમાં કોઈ ગમે ત્યાં આપતું હોય ને તો અમે એમાંથી 1 રૂપિયાનું ખર્ચ નથી કરતા. અમે અમારા પૈસે જાય, અમે ક્યાંય અમે ગયા ને સત્સંગ કરવા, અમે પહેલાં ભાવ ફેરી કરતા તો અમે પાણી હોતા કોઈ ના ઘરનું નહોતા પીતા, એવી રીતે અમે અમારા પ્રેમથી એટલું અમને ઉત્સાહ છે, એટલું કે અમારે બાપાનું કામ કરવું છે એટલું અમને ઉત્સાહ, પહેલેથી જ એટલો ઉત્સાહ અને હજી એટલો ઉત્સાહ છે, હજી અમને ઉત્સાહમાં કોઈ ખામી નથી અમારી. પછી હવે તમે આગળ કેવી કેવી પ્રવૃત્તિઓ કરવાના છો? હવે આગળ જો દાદાની મરજી, અત્યારે તો કરીએ છીએ, હજી આ એક કામ સરસ પૂરું થઈ જાય ને તો અમે કંઈક નવું વિચારશું. તમે આ મંડળ ચલાવો છો તેમાં ફંડની વ્યવસ્થા કેવી રીતે કરો છો? દર પૂનમે 10-10 રૂપિયા અમે ભરીએ, એમાં પહેલાં તો અમારે થતું બાયું આવતી, અત્યારે અમે 10-15 જ બાયું હોય, 10 બાયું હોય તો અમારે 10-10 રૂપિયા આવે. પછી અમે આ નિર્વાણતિથી ઉજવીને ત્યારે અમે જમણવાર કરીને એમાં અમારે ફાળો વધે ને એવી રીતે અમારે પૈસા વધે, અને એ પૈસા અમે છે ને સીધા બેંકમાં રાખીએ છીએ, કોઈની ઘેરે નહીં. કોઈને ઘેરે રાખીએ તો કોઈ એમ કે પૈસાનું શું કરો છો, એટલે પૈસો અમારે એ હાથ ઉપર એકી ન હોય, અમારે બધું બેંકમાં હોય. જ્યારે અમારે જોતા હોય ને ત્યારે અમે ત્યાં લેવા જઈએ. આ વખતે તો અમે આ દિવાળી ઉપર બોણી લીધી બહેનોને, અને એકવાર અમે ઘડિયાળો બધાને આપી, એવી રીતે બધું આ બાળાઓને મોદા જયંતિ હોય ને ત્યારે બાળાઓને અમે 150 રૂપિયા દર વર્ષે ભેટ આપી બધી બાળાઓને, કળશવાળી બાળાઓને આવા.